દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું કિંજલ લાઠિયા. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારા 85 મહાનુભાવોને પદ્મ એવોર્ડ એનાયત કરાયો. કારની સેનાના વિરુદ્ધ બાદ અમુક રાજ્યોમાં પદ્માવત રિલીઝ કરાય. સુરત નવસારી વાપીમાંથી 120 કરોડના બિટકોઈનના વ્યવહારોના ડેટા પકડાયા. સુરતના એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરાઈ. 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને 14 વર્ષની સજા. અમેરિકામાં ખેલાડી અને દર્દીઓ સાથે છેડતી કરનાર ડોક્ટરને 175 વર્ષની સજા. અનામત માટે પાટીદારો સાથે જાટ અને મરાઠાઓ પણ આંદોલનમાં જોડાશે. શરદ યાદવ ફેબ્રુઆરીમાં નવા પક્ષની જાહેરાત કરશે. ઉમરગામમાં 3 શંકાસ્પદ બોટ દેખાઈ આવતા દોડધામ. ઘાસચારા કૌભાંડમાં આરોપી લાલુ યાદવને બીજા કેસમાં 5 વર્ષની સજા. તો આ હતા અત્યાર સુધીના એસટીવી સમાચાર. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.